નર્મદા જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવતા 14 લાખ લોકોના જીવનમાં સુધારો આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની આગામી 5 વર્ષમાં સુપોષિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા આ પ્રોજેક્ટના અમલીકરણ માટે 580 સુપોષણ સંગીનીઓ ઉભી કરવામાં આવી છે. આ કાર્યક્રમ બાબતે અદાણી ફાઉન્ડેશનના સુષ્મા ઓઝાએ પત્રકારો સાથેની વાતચીતમાં આગામી 5 વર્ષમાં નર્મદા જિલ્લાને સુપોષિત કરવામાં સફળતા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ફોર્ચ્યુન અદાણી વિલમર સે બહોત ખુશ હૈ ઇસ પ્રોગ્રામ સે જુડને કે લિયે. હમારી કોશિશ યે હૈ કે હમ ફોર્ચ્યુન તેલ મેં તો વિટામિન ડાલતે હૈ જિસ તરહ હમ દેશ કો સુપોષિત બના સકતે હૈ, તો હમને યે સોચા કે ઇસકે અલાવા હમ કિસ તરહ હમારે દેશ કા જો અભિયાન હૈ, પોષણ અભિયાન હૈ, હિન્દુસ્તાન કો મેલ ન્યુટ્રિશન ફ્રી બનાના અગલે 3 સાલ મેં, ઉસમે કિસ તરહ ગવર્નમેન્ટ કા યોગદાન કર સકતે હૈ. इसमें हमने हमारे पार्टनर अदानी फाउंडेशन का सहयोग लिया और एक 580 सुपोषण संगिनी क्रिएट किए. ये लेडीज़ हैं जो उसी कम्युनिटी से बिलोंग करती हैं, जो भाषा बात करती हैं उस कम्युनिटी की. इस तरह माओ पे, हस्बैंड पे, इन लॉज पे, सास ससुर पे उनका प्रभाव होता है. इनका ये काम होता है कि ये ध्यान देते हैं उन बच्चों पे जो 0 से 5 साल के हैं, जो कुपोषित हैं, और उन माओं पे जो कुपोषित हैं, और वो एडोलेसेंट लड़कियां जो कुपोषित हैं. क्योंकि हमारी कोशिश ये है कि इमीडिएट शॉर्ट टर्म में नर्मदा ज़िला में कुपोषण की मात्रा बहुत कम करें, और यदि हम उन लेडीज़ को, उन लड़कियों को समझा पाएँ कि किस तरह सुपोषित उनको रहना है, तो हमारी ये पूरी कोशिश है और पूरा कॉन्फिडेंस भी है कि कुछ ही सालों में हिंदुस्तान में कुपोषण बिल्कुल ख़त्म हो जाएगा. क्योंकि ये बहुत विशेष साइकिल है, यदि महिला जो है वो सुपोषित होगी तो बच्चा सुपोषित होगा, और इस तरह हम इस साइकिल को दूर कर सकते हैं. अदानी फाउंडेशन मुख्य 4 क्षेत्रों में काम करे छे, जे छे शिक्षण, आरोग्य, लाइवलीहुड अने कम्युनिटी इन्फ्रास्ट्रक्चर. તો એમાં સુપોષણ એક એવો પ્રોગ્રામ છે કે જે કુપોષણને દૂર કરીને સુપોષિત સમાજનું નિર્માણ કરવામાં મદદ કરે. અને સુપોષિત સમાજના નિર્માણ કરવા માટે અમે એક રસ્તો જે પસંદ કર્યો છે એ છે કમ્યુનિટી બેઝડ મેનેજમેન્ટ ઓફ માલન્યુટ્રિશન. એમાં અમે સુપોષણ સંગીનીનો એક ખાસ પ્રકાર ઉપયોગ કર્યો છે કે સુપોષણ સંગીની જે ગામની જ કોઈ બહેન હોય, ગામની જ કોઈ દીકરી હોય, એને અમે તૈયાર કરીએ, એને સજ્જ કરીએ માહિતીથી અને જુદી જુદી જે પ્રક્રિયા છે એનાથી, અને એ ફેલાવો, એ સાચી વાતનો ફેલાવો અને સરકારી જે બધી યોજનાઓ છે એનો લાભ લેતા થાય લાભાર્થીઓ, એના ઉપર ખાસ પ્રયત્ન કરે છે. નર્મદા જિલ્લામાં અમે લગભગ 2018ના જૂન મહિનામાં સરકાર સાથે MOU કરી, અને લગભગ સપ્ટેમ્બર મહિનાથી અમે કામ કરી રહ્યા છીએ. નર્મદા જિલ્લામાં 195 સંગીનીઓ કામ કરે છે, અને અમારી બીજા સુપોષણ ઓફિસરોની પણ ટીમ છે. એમાં જો ખાસ કરીને જે અમને પરિણામો મળ્યા છે એમાં બહુ લોકો સરકારી યોજના જેવી કે NRC ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર અને CMTCનો લાભ લેતા થયા છે, અને ઘર આંગણે વર્તનમાં પરિવર્તન લાવી અને બાળકોને સુપોષિત કરવા તરફનો જે ઝોક વધ્યો છે, અને આ જે પરિવર્તન થાય છે ને એ કાયમી પરિવર્તન છે. કારણ કે જો નર્મદામાં કાયમી લાંબા ગાળાનું પરિવર્તન લાવવું હોય તો લોકોની માનસિકતા અને વર્તનમાં પરિવર્તનની બહુ જરૂર છે, અને એ આ સુપોષણ સંગીની દ્વારા અમને મળી રહ્યું છે, એનો અમને ખૂબ આનંદ છે.